સાહેબ, ગુરુકુળનું સ્થાપન એ મારી દ્રષ્ટિએ એમના જીવનમાં એકમાત્ર કરવા જેવું કોઈ કાર્ય કરીને વિદાય લીધી હોત તો પણ આ ભારત રાષ્ટ્ર એને વર્ષો સુધી પ્રણામ કરે એવું એ પ્રદાન હતું. સાહેબ, ગુરુકુળનું સ્થાપન એ મારી દ્રષ્ટિએ એમના જીવનમાં એકમાત્ર કરવા જેવું કોઈ કાર્ય કરીને વિદાય લીધી હોત તો પણ આ ભારત રાષ્ટ્ર એને વર્ષો સુધી પ્રણામ કરે એવું એ પ્રદાન હતું. શિક્ષણની હાલત અત્યારે શું છે તે અમે બધા બરાબર જાણીએ છીએ. અમે બધા એટલા માટે કહું છું કે તમે બહારનું જાણતા હો, અમે બધું અંદરનું જાણીએ છીએ. અને એટલે અમને ખ્યાલ છે, કનુ ભગત અહીંયા બેઠા છે, કનુ ભગતને આચાર્ય તરીકે અમે ગુરુકુળમાં જોયા છે, આ જ વેશમાં જોયા છે. આશ્ચર્ય થતું ત્યારે વિજ્ઞાન મેળાવો હોય કે કોઈ શિક્ષકની પ્રવૃત્તિ હોય તો કનુ ભગતને અમે જોયેલા છે. હું પણ વિજ્ઞાન શિક્ષક હતો અને મેળાઓ એટેન્ડ કરવા જતો ગુરુકુળની અંદર. આશ્ચર્ય થતું, આચાર્ય. પણ એ કનુ ભગતને ગુરુકુળના મકાન વિદ્યાર્થીઓની હારે બંધાતા હોય ત્યારે તગારા ઉપાડતા પણ અમે જોયેલા છે. આ સેલ્ફ ડિપેન્ડન્સી, આ વાત ક્યાંથી આવી? કોઈ પણ વસ્તુ સિદ્ધિ ના આવે સાહેબ, વર્ષો પછી આવે. ખૂબ મહેનત કરો ને ત્યારે આવે. આ કોરી ધરતી ઉપર ખૂબ વર્ષા થાય ને ત્યારે તમે ડીપવેલ માટે ઓલું મૂકો છો ને એન્જિન, તો ફુવારા જેવું પાણી આવે. પહેલા ગયું તો આવ્યું. એ ગયું ક્યાંથી? કર્મજીવન દાસજી મહારાજે આપ્યું. હું એના પ્રસંગોમાં બધું ઉતરતો નથી, સમયનો અલાર્મ મારો વાગી ગયો છે એટલે. પણ એક વાત ચોક્કસપણે કહું, હું આજે સામે બેઠો હતો ત્યારે હું જોતો હતો, આપણે સૌ ચોસથી સ્વામિનારાયણ ભગવાન કી જય એમ બોલતા હતા. સુંદર પ્રસંગ માધવપ્રિય સ્વામીએ નોંધ્યો છે. એક એક ગ્રંથની અંદર પ્રસંગો છે. એમની શૈલીની ખૂબી એ છે કે પ્રસંગ પ્રમાણે લખનાર છે, પ્રસંગબદ્ધ લખનાર છે. એમનો કોઈ પણ પેરેગ્રાફ એવો નથી કે જેમાં કોઈ નાનકડો પ્રસંગ ન આવ્યો હોય. એટલે વાંચનારને પ્રસંગબદ્ધ વાંચવું એકદમ સરળ પડે છે, સીધું દિલમાં ઉતરે છે. મને બરાબર યાદ છે કે રાજકોટના ગુરુકુળની અંદર એક સભા ચાલતી હતી અને એ જે સભા ચાલતી હતી એ દરમિયાન, સોરી, રાજકોટના ઢોલરા ગામ પાસે એક શેરડી ઉત્સવ ચાલતો હતો. આપણને ખબર છે ગુરુકુળમાં શેરડી ઉત્સવ હોય, શાકોત્સવ હોય, શેરડી ઉત્સવ ચાલતો હતો અને બધા વિદ્યાર્થીઓ, ગુરુકુળના વિદ્યાર્થીઓ કટારામાં ભરી ભરીને આવતા હતા અને ઉત્સવના ખ્યાલથી સરસ મજાની વાત કરતા હતા. ત્યાં એમાં કોઈને ઉત્સાહ ચડ્યો એટલે કોઈએ બોલાવ્યું સ્વામિનારાયણ ભગવાન કી જય. તાત્કાલિક કોઈ બોલાવ્યું શાસ્ત્રી મતજી મહારાજ કી જય. તમને ખબર છે ને, લોકો અત્યારના જય બોલાવવા માટે ભાડે ભેગા માણસો લઈ જાય છે, ખાસ ઓડિયન્સ રાખ્યું હોય સાહેબ, પૈસા દઈને જમવાનું આપે એને. પણ શાસ્ત્રીજી મહારાજની જય બોલાણું તો શાસ્ત્રીજી મહારાજ હિમસેલ્ફ વેન્ટ આઉટ, પર્સનલી હી કેમ આઉટ. એમણે આવીને બહાર કહ્યું કે એક મિનિટ એક મિનિટ, ત્યાં પુરાણી સ્વામી હતા, એને કહ્યું કે આ કેવું કરો છો, સાધુઓની જય ન બોલાય. વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા. પુરાણી સ્વામીએ કહ્યું ધ્યાન રાખો તમે, આપણી જય બોલાવાની, આપણે તો એક ભગવાનની જય બોલાવાય. તમે મને કહેજો તો ખરા સાહેબ કે તમારી કોઈ જય બોલાવતો હોય તો તમને કેવી મજા આવે છે. ખાલી આપણી કોઈ બોલાવી નથી ને એટલે આપણને અનુભવ નથી, બાકી બહુ આનંદ મંગળ થાય છે. અને આ વાત એવું નહીં કે વિદ્યાર્થીઓને ધમકાવ્યા. સ્વામીજીએ સાથે જ એક બીજો પ્રસંગ નોંધ્યો છે એ પણ હું અહીંયા ઉમેરું એટલે આપને ખ્યાલ આવશે. નવીન ચંદ્ર રવાણી, એ સમયના અમરેલીના સાંસદ નવીનભાઈ દવેની સાથે એ મેમનગર ગુરુકુળની અંદર એક જ્ઞાન સત્ર ચાલતું હતું, એ દરમિયાન એમણે પ્રવેશ કર્યો અને નવીનભાઈ દવે નવીનચંદ્ર રવાણીને લઈને આવ્યા. નવીનચંદ્ર રવાણી બહુ વિચક્ષણ પુરુષ હતા, મૂલ્યવાળા રાજકારણી હતા, પક્ષપલટાથી આવેલા કોઈ માણસ નહોતા. પણ એમણે સુંદર મજાનું પ્રવચન કર્યું. પ્રવચનની શરૂઆતમાં એમણે સ્વામિનારાયણ ભગવાન કી જય એમ કહ્યું પણ ભાવાવેશમાં આવી ગયા અને એમનાથી પણ બોલાઈ ગયું શાસ્ત્રીજી મહારાજ કી જય.
સભા તો સ્તબ્ધ થઈ ગઈ. કેમ? સભાને ખબર હતી કે ન બોલાય, પણ એને રોકે કોણ? એને કહે કોણ? આ તો પાછા શાંત. કોઈ કે એની રાહ શાસ્ત્રીજી મહારાજે ન કહી, ન જોઈ, સામે બેઠા હતા અહીંયા જેને હાથ ઊંચો કર્યો, રવાણીભાઈ, ઓ રવાણીભાઈ, સાધુઓનો જય ન બોલાવાય બાપ, સાધુઓનો જય ન બોલાવાય. વિદ્યાર્થી થી લઈને મુત્સદી કહેવાય એવા એક રાજકારણીને પણ પોતાનો જય બોલાવતા અટકાવી શકે એવા સદગુરુ માધવપ્રિય સ્વામીને મળ્યા, ત્યારે એ સદગુરુ કલમમાં ઉતર્યા. અને હું માનું છું કે સ્વામી નથી લખ્યું, એમણે પોતે આવીને લખાવ્યું છે. મને તો એવું પણ લાગે છે વાંચતા વાંચતા હજી એકાદ બે ગ્રંથો લખાશે. મને એવું લાગે છે પ્રવાહ હજુ આગળ જઈ શકે એમ છે. માધવપ્રિય સ્વામીની ખૂબી એ છે કે એ તળપદું પણ લખે છે. સંજુભાઈ ગઢ પાયડ આવો શબ્દ ભાગ્યે જ ક્યાંક તમને જોવા મળે. મેં એક શબ્દ નોંધ્યો તો જીવનના ચોપડા એને મોહન બાપાએ શીખ્યા. આપણા સ્વામીજી છે ને એ નામું શીખેલા છે, નાણાકીય વ્યવહાર બાલક સ્વામી પણ શીખેલા છે એમની પાસેથી, મોહનભાઈ પાસે. અને મોહનભાઈ એટલે કેવા, એમાં એને શબ્દો પડ્યો ભાંભાખોળ કોણ કરે? તો ગઢ પાયડ ભાંભાખોળ આ બધા શબ્દો તમારે ઉકેલવા જવા પડે, આનો અર્થ શું છે એ પણ તમને માધવપ્રિય સ્વામીના આ જ ગ્રંથોમાં મળે. અને શિષ્ટ વાત પણ મળે, પ્રશિષ્ટ વાત પણ મળે, હૃદયની વાત પણ મળે, બુદ્ધિની વાત પણ મળે, પણ એ એવી સુંદર મજાની રીતે રજૂઆત થઈ હોય કે સામેના દિલમાં જઈને સિદ્ધિ અંદર ઉતરે. આ મોહન બાપાની વાત ક્યારેક આપણે નિરાંતે પારાયણ થશે ત્યારે મળશું, કારણ કે હું તો માસ્તર છું એટલે ગ્રંથો જ્યારથી મારી પાસે આવ્યા ત્યારથી લીટી પાડી પાડીને વાંચવા માંડ્યો અને ઘણું બધું નોંધવા લાગ્યો. પણ આ મોહન બાપા એટલે કોણ? તો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહીં, પણ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની માથે એક છોગું ચડે એવા એકાઉન્ટન્ટ, એમની પાસે નામું શીખ્યા અને પૂરેપૂરા ભગવાનના. હવે જુઓ, ધર્મજીવનદાસજી મહારાજ થી માધવપ્રિય સ્વામી મહારાજ થી મોહન બાપા એક દુન્યવી માણસ, પણ ઈશ્વર સાથેનું નજીક કેટલું. દેહ છોડવાનો સમય આવ્યો, છેલ્લી ઘડી આવી, એમણે નક્કી કરી લીધું. દીકરાઓએ હમણાં જ કોઈ કહેતું હતું કે દીકરાઓએ આવીને કહ્યું કે શું લાગે છે, કેટલાક દી ખેંચશો? એ સમયમાં સારું હતું, એ લોકો સીધું આપણને ન કે, બાપને પૂછી લે કેટલાક દી ખેંચશો. એમાં એક દીકરાએ પૂછ્યું, તમે કયો છો ને કે તમને તો મહારાજ દર્શન દે છે, આવે છે દર્શનમાં? જવાબ આપ્યો મોહન બાપાએ, ત્રણ દીથી આવે છે. એમ, ત્રણ દીથી આવે છે? તો ક્યારે લઈ જવાના એ કઈ કીધું? મોહન બાપાએ જવાબ આપ્યો, કીધું તો ખરું પણ એ ખાનગી છે. આ વાત કરી બીજે દિવસે મોહન બાપા ધામમાં સીધા ગયા. તમે કલ્પના કરી શકો, સારપ ઉતરે તો ક્યાંથી ઉતરે? ઈશ્વર સદગુરુને આપે, સદગુરુ એક શિષ્યને આપે, શિષ્ય પોતે સદગુરુના ગુણધર્મોથી અન્ય લોકોમાં વહેંચી આપે. આ કામ ભાગ્યે જ પૃથ્વી ઉપર જોવા મળે એવું ભારતીય પરંપરામાં છે. સાહેબ, ભારતીય સંસ્કૃતિ આ છે, આ લોકોને આ કહેવાની જરૂર છે કે આવો મોહન બાપો જે બધાને નામું શીખવતો, એ જો બાકી શકે ને બોલ્યા પછી બીજે દી વયો જાય, એવું નજીક જવું હોય તો સદગુરુના ચરણમાં જાઓ. હું મારી વાતને દિલીપભાઈએ કહ્યું હતું તેમ અલ્પવિરામ નથી આપતો, પૂર્ણ વિરામ મૂકું છું. એટલા માટે કે દિલીપભાઈ તો ઋષિતુલ્ય વક્તવ્યથી એ બોલ્યા છે, જગદીશભાઈ તો અમારો ઉછળતો કૂદતા દરિયા જેવો છે, એટલે તમને ડાયરો પણ લાગે અને ઊંડાણવાળી વાત દિલથી બોલાતી પણ લાગે. મારી વાત માસ્તરની વાત છે. માસ્તર બીજું શું જોવે? જ્યાં જોવે ત્યાં શિષ્ય જોવે, શિષ્યની આંખમાં શું જોવે? જ્યાં જોવે ત્યાં ગુરુ શોધે. ગુરુની આપણા સૌની પરમ. થેન્ક યુ.